રેલવે સ્ટેશનને પાસે આવેલી પાર્સલ ઓફિસ પર હાલ પાર્સલનો ઢગલો જોવા મળી રહ્યો છે, કારણ કે પશ્ચિમ રેલવે દ્વારા લેવાયેલા એક જ નિર્ણયથી ટેક્સટાઇલ વેપારીઓએ મોકલેલા આ પાર્સલો અહીં અટકી પડ્યા છે અને વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે પશ્ચિમ રેલવે દ્વારા 150 થી વધુ ટ્રેનોમાંથી પાર્સલ કોચ ઘટાડી દેવામાં આવ્યા છે, જેના લીધે વેપારીઓને પાર્સલ ડિલિવર કરવામાં સમસ્યા નડી રહી છે। વેપારીઓનું કહેવું છે કે પહેલા રેલવે મારફતે માત્ર 5 દિવસમાં પાર્સલ પહોંચી જતું હતું અને હવે 15-20 દિવસ લાગે છે। રેલવે પાર્સલ ઓફિસની બહાર અંદાજિત 2,500 જેટલા પાર્સલોનો ઢગલો થઈ ગયો છે। જો સમયસર પાર્સલ નહીં પહોંચે તો મોટું નુકસાન જવાની શક્યતા છે, જેથી વેપારીઓએ રેલવે તંત્રને પાર્સલ કોચ વધારવાની ફરીથી માંગ કરી। तो अभी मेन हमारी लगन सराई की जो मेन पीरियड है और सबसे बड़ा अखा तीज का त्यौहार रहता है जो आने वाले कुछ दिनों के अंदर ही है और उसी के अंदर सबसे ज्यादा साड़ियां बटी जाती है। सूरत का मेन हब है लगन सराई के पीरियड का मेन सेल का, तो उसमें सबसे ज्यादा बटी जाती है। तो लॉन्ग दूर दराज का जो माल जाने का है अगर वो समय सर नहीं पहुंचा और समय सर अगर नहीं गया तो हो सकता है कि व्यापारी तो विथ थैंक्स हमको रिटर्न भी कर देवे। सूरत शहर एटले टेक्सटाइल नो हब, पण सूरत टेक्सटाइल हब ने विकसावा माटे अनेक प्रयत्नों करवामां आवी रह्या छे, त्यारे अनेक नानी मोटी जे समस्याओ सर्जाती होय छे तेना कारणे टेक्सटाइल मार्केटनी अंदर उतार चढ़ाव आता होय छे। त्यारे सूरत टेक्सटाइल मार्फत थी जे रेलवे मार्फत थी अलग अलग जे पार्सलो छे ते देशभरना अलग अलग राज्योनी अंदर जे पार्सलो मोकलवामां आवता होय छे, पण सामे तहेवारोने लईने ज्यारे सूरत रेलवे विभाग तरफथी जे बे कोच छे जे ट्रेननी अंदर જે કહી શકાય છે તે બે ઓછા કોચ કરવાના સાથે જ જે પાર્સલ સુવિધાઓની અંદર જે ભરાવો થયો છે, કારણ કે દરરોજ સુરત ટેક્સટાઇલની અંદરથી અનેક પાર્સલો જે અલગ અલગ રાજ્યોની અંદર જતા હોય છે અને પાર્સલો આવતા હોય છે, પણ દરેક ટ્રેનની અંદર જે બે ચાર જે કોચ હતા તેની જગ્યાએ જે બે કોચ કરવાની સાથે જ આ પાર્સલોનો ભરાવો થઈ રહ્યો છે। અને બીજી બાજુ વાત કરીએ તો આજે સુરતના જ અને રાજ્યમંત્રી રેલમંત્રી જે છે દર્શનાબેન દરજોશ દ્વારા એક સ્પેશિયલ જે પાર્સલ ટ્રેન જે શરૂ કરવામાં આવી હતી જે વારાણસી, ત્યારે આ તમામ જે બાબતો ઉપર આજે જે સમસ્યા સર્જાઈ છે તો તેને લઈને આવનારા દિવસોની અંદર ટેક્સટાઇલ માર્કેટની અંદર ભારે અસર પડી શકે છે, કારણ કે અકાત્રીનો જે તહેવાર આવી રહ્યો છે તેના કારણે ભારે મુશ્કેલીનો વેપારીઓ સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે પાર્સલ સુવિધાઓ જે છે તે સમયસર ન મળતાની સાથે જ વેપારીઓના જે ઓર્ડર છે તે અટવાઈ શકે છે, કારણ કે જે દરરોજ બે કોચ ઓછા થતાની સાથે જે પાર્સલો જે છે તે પાર્સલ ઓફિસે પડ્યા રહેલા જે જોવા મળી રહ્યા છે। કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।